ઈડર પાસે આવેલ સદાતપુરા ખાતે રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવી લંકેશના નામથી લોકચાહના મેળવનાર સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના અન્નપૂર્ણા નિવાસ સ્થાને રામલલ્લાની પૂજા અર્ચના કરવામાં આવી. આ અંગેની વિગત એવી છે કે અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા લઈ સૌથી વધુ ખુશી લંકાપતિ રાવણ સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીના પરિવારમાં. આ અંગેની વિગત એવી છે કે રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર પચવીને લંકેશનું નામ ધારણ કરનાર સ્વર્ગસ્થ અરવિંદ ત્રિવેદીની દીકરી એકતા ત્રિવેદી અને કવિતા ત્રિવેદી તેમજ લંકેશના જમાઈ મુંબઈથી આવી ઈડર પાસે આવેલ સદાતપુરા તેમના અન્નપૂર્ણા નિવાસ સ્થાને આવી ભગવાન શ્રીરામની ભૂદેવ દ્વારા વિશેષ મંત્રોચ્ચાર સાથે લંકેશની દીકરીઓને પૂજા અર્ચના તેમજ ભગવાન રામલલ્લાને અભિષેક કરી વિશેષ શણગાર કરી આરતી તેમજ અન્નકૂટ અને સાંજે ભોજન રાખવામાં આવેલ હતા. આ પ્રસંગે લંકેશની દીકરી કવિતા ત્રિવેદીએ જણાવ્યું હતું કે રામાનંદ સાગરની રામાયણ સિરિયલમાં પિતાજીએ રાવણનું કિરદાર કર્યું હતું અને તેમને રાવણનું પાત્ર ભજવીને લંકેશના નામની ચાહના મેળવી હતી. સિરિયલમાં રાવણના પાત્રમાં ભગવાન રામને અપશબ્દો બોલી ભગવાન રામને અપમાન કરતા પણ પૂજા તો ભગવાન શ્રીરામની કરતા હતા, પણ જ્યારે શૂટિંગ પતી ગયા બાદ ભગવાન શ્રીરામને ક્ષમા પણ માંગતા હતા. અધુમા લંકેશની દીકરીએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે પિતાજીનું અવસાન થઈ 2 વર્ષ થયા, પણ અત્યારે જીવતા હોત તો અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા હોત. રિપોર્ટર ઋષિ નાયક. મૃત્યુ તો એક દિન અવશ્ય આવેગી, પરંતુ જો કાયર હોતે હૈ વો મૃત્યુ કે આને સે પહેલે કઈ બાર મર જાતે. જય સિયારામ. આજે 22 જાન્યુઆરીએ રામ પ્રતિષ્ઠાનો ઉત્સવ અને આટલો સરસ દિવસ અયોધ્યામાં ઉજવાઈ રહ્યો છે. હું અરવિંદ ત્રિવેદીની મોટી પુત્રી કવિતા. આજે અમે ઈડર ખાતે અમે આખો અમારો પરિવાર, અમારા મિત્રો, અમારા આડોશી પડોશી બધા ભેગા થઈ અને ધામધૂમથી રામ પ્રતિષ્ઠાનો ઉત્સવ આજે અમે અમારા ઘરે અમારા રામજીની સમક્ષ ઉજવ્યો છે. અને આ શુભ દિને હું દરેક મારા પરિવારજનોનો, દરેક મારા આડોશી પડોશી જે અમારી જોડે ભેગા થઈ અને ઉત્સવમાં સહભાગી થયા એ સર્વનો આભાર માનું છું. આજે પિતાજી હયાત નથી, એમને ગયા આજે 2 વર્ષ થયા, પણ એમનો ઓરા, એમની ભક્તિ, જે ભક્તિમાં રંગાયા અને અમને રંગ્યા એ હજી સુધી ચાલી જ આવ્યું છે. અવિરત એમનો પ્રેમ રામ પ્રત્યેનો અમે જોયેલો જ છે. એ હંમેશા રામજીને આગળ પ્રાર્થના કરતા કે મારો કિરદાર એવો છે રાવણનો કે કદાચ મારા પાત્રમાં ઉતરીને મારે તમને કદાચ બેગાળો કહેવી પડશે, તમને અપશબ્દ કહેવા પડશે, પણ એ મારું મારી અદાકારી છે, એ મારી ભાવના નથી, હું સદાય તમારો ભક્ત રહીશ. અને એટલું એમને એના માટે દુઃખ હતું કે હું આ શું કરીશ અને હું ક્યારે રામજીને આપેલ અપશબ્દોમાંથી બહાર આવીશ. અને એમને રામજીની માટે વિચાર કર્યો અને એમને રામજીની મૂર્તિની પ્રતિષ્ઠા એ આજે 30 વર્ષ પહેલાં અમારે ત્યાં કરી, મુરારી બાપુ, પરમ પૂજ્ય મુરારી બાપુના હસ્તે આજે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરી. અને ત્યારથી દરેક વર્ષે અમે લોકો આવી તમારા પરિવાર ભેગા થઈ રામનવમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવીએ જ છે. આજે પપ્પા અહીંયા નથી, પણ કદાચ એ હયાત હોત તો ચોક્કસ એ અયોધ્યામાં જ હોત અને આજે ત્યાં આગળ એ ઉત્સવમાં એ પણ ત્યાં સહભાગી થયા હોત. પણ એ એમનો આત્મા સદાય અમારા જ વચ્ચે અને આપણા દરેક વચ્ચે રહેશે અને આપણને દરેકને આશીર્વાદ આપતા રહેશે. અને હજી ફરી એકવાર હું બધાને, આખા દેશને, આખા વિદેશમાં રહેનારા દરેક રામ ભક્તોને મારા તરફથી જય સિયારામ, જય સિયારામ. પપ્પા મારા હતા, એમને શંખનાદ ખૂબ પ્રિય હતો અને મને બહુ ખાસ શંખનાદ કરતાં ફાવે નહીં, પણ મારી નાની બેન આમાં ખૂબ પારદર્શક છે. અને આજે મારી જોડે છે મારી બેન એકતા, મારી નાની બેન છે. અને પપ્પા એમની પાસે કાયમ પૂજા પતે એટલે એકતાને કે એકતા તારો શંખનાદ થઈ જાય. અને આજે હું એકતાને રિક્વેસ્ટ કરીશ કે આપણને પણ એ શંખનાદ કરે અને એવો શંખનાદ કરે કે એની ગુંજ થાય કે આપણે અયોધ્યા સુધી જાય અને આપણા રામજીને ખબર પડે કે આજે આપણે ઈડર ખાતે ભેગા થઈ અહીંયાથી શંખનાદ કરી અને એમને વધાવીએ છીએ. એકતાબેન જય સિયારામ. મારું નામ મયંક વ્યાસ, હું વડોદરાથી આવું છું અને અરવિંદભાઈ તો મારા ગુરુ ગણો, મિત્ર ગણો, બધી રીતે એટલો બધા નિકટના હતા અને જ્યારથી હું આજે કેટલા વર્ષોથી એમને જાણું, મારો કોઈ પણ પ્રસંગ હોય એમાં પણ આવે અને અરવિંદભાઈ કાયમ જ કે
મયંકભાઈ, મારા મનમાં તો રામ જ છે, રામ જ છે. જો હું પહેલાં બી ઘણી વખત કહી ચૂક્યો છું કે એમને એક્ટિંગ તરીકે, જેવી રીતે કવિતાબેને કીધું કે રાવણ માટેનો જે પ્રમાણે એમનો રોલ હતો, પણ એમને એક્ટિંગ તરીકેનો રોલ હતો. અધરવાઇઝ એમના દિલમાં હંમેશા રામ જ રહ્યા છે. જ્યારે અમે છેલ્લા એ અહીંયાથી 2.5 વર્ષ પહેલાં જ્યારે અમારે એક નાનો પ્રોગ્રામ રાખેલો ત્યારે પણ એટલી બધી રામની વાત કરે કે વાત ના પૂછો. મને જ ખબર નથી પડતી કે એમને રાવણનો કેમ નહીં એ કરેલો, પણ એમને જે રાવણનો કિરદાર નિભાવેલો અને જે ઇન્સિડન્ટ્સને એ બધું લોકોએ જોયું છે આજના યંગ જનરેશનમાં, સપોઝ કે આપણે હમણાં પેન્ડેમિક સિચ્યુએશનમાં પણ જ્યારે રામાયણ આવી તો યંગ જનરેશન બી એટલું બધું એપ્રિશિએટ કર્યું છે કે આ એક જ સિરિયલ એવી બની કે એમાં એક એક પાત્ર અને બધાના દિલમાં એટલા બધા વસી ગયા છે કે નાનો આજે 1 વર્ષનો છોકરો, આજે મારા છોકરાનો છોકરો પણ રામ કરીને પગે લાગે છે કે ત્યાંથી 90 ને 80 ને બધે મોટી મોટી ઉંમરના માણસો પણ રામ રામ રામ. એટલે એ પેન્ડેમિક સિચ્યુએશનમાં જે એમને પબ્લિસિટી મળી અને એમાં બી ભલે રામની વિરોધમાં એમને એક્ટિંગ કરી, પણ મને હજુ પણ યાદ છે કે જ્યારે મોરારી બાપુને કથામાં ગયેલા ત્યારે મોરારી બાપુએ પણ કહેલું કે ના, આ તું રાવણ તો હતો પણ તે જે પ્રમાણે એક્ટિંગ કરી છે એ પ્રમાણે તો હું એપ્રિશિએટ કરું અને આખું દુનિયા એપ્રિશિએટ કરે છે, એવો એમનો રોલ હતો. આટલા બધા એમને મૂવી કરેલા, 301 જેટલા મૂવી કરેલા, ગુજરાતી, હિન્દી કે તમારે ભોજપુરી, ઘણી બધી ભાષાઓમાં, પણ એમાં પણ જે રાવણ તરીકે રામાયણમાં ઉભરાઈને આવેલા એ તો આખી દુનિયા વર્ષો સુધીને યાદ કરશે. આજે કોઈ પણ તમે કલાકાર લો, ગમે એટલા ક્યાંથી પણ લાવો, પણ આ એક્ટિંગ કરવી બહુ જ ડિફિકલ્ટ હતી, જે એમને બહુ નોર્મલ રીતે પણ એમની એક એક નાની નાની બોડી લેંગ્વેજ અને એમના એક એક શબ્દો આજે દુનિયા યાદ કરે છે અને વર્ષો સુધીને કરશે. મને 3 દિવસ પહેલાં જ કવિતાબેનનો, રાજેશભાઈનો અને આપણા એકતાબેનના ત્રણેયનો ફોન આવ્યા કે મયંકભાઈ તમે આવો તો હું મારા બધા ભાઈઓને પણ અહીંયા લઈને આવ્યો છું અને બધાને એટલા બધા આનંદથી આવે છે, ભલે સવારે 5 વાગે એટલે કોઈના મનમાં એટલો બધો આનંદ છે દરેકના કે આજે આખો દેશ જ્યારે રામાયણનો કે રામ ભગવાનની પ્રતિષ્ઠાનો જ્યારે ઉત્સાહ કરી રહ્યું છે તો આપણે આટલો બી સરસ જે મોરારી બાપુએ આ સ્થાપના કરેલી તો આપણે કેમ આટલો ચાન્સ છોડીએ. એટલે બધા ભેગા થઈ રાતોરાત આજે સરસ મજાનો ઉત્સવ થઈ ગયો અને એ જ રામજીની કૃપા છે. જય સિયારામ. આભાર બધા આવ્યા બધા.